વલસાડના ધમડાજી ગામના પીરુફળિયામાં રહેતા નીરલ પટેલ, જેઓ હાલ પાલનપુરના દાંતીવાડા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, એમને 15 વર્ષ પહેલા મળેલા 10 પૈસાના સિક્કાઓને લુપ્ત થઈ જતા આજની પેઢી ઓળખી શકે તેવા ઉમદા હેતુથી તેમણે ચલણી સિક્કા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આજે એમની પાસે 10 કિલોથી વધુ સિક્કાઓ એકત્ર છે. નીરલ પટેલે એકત્ર કરેલા અનેક ચલણી સિક્કાઓમાં 30થી વધુ દેશોનું ચલણ સામેલ છે, જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, નેપાળ, ભૂતાન તેમજ અરબ દેશોના સિક્કાઓ તો ખરા જ, સાથે સાથે ભારત દેશના અનેક નેતાઓ અને મહાનુભાવોની છબી ધરાવતા સિક્કાઓ પણ તેમના સંગ્રહમાં સામેલ છે. નીરલ પટેલના સિક્કા સંગ્રહ કરવાના શોખમાં તેમના પરિવાર અને તેમના મિત્રો પણ તેમને સહયોગ આપી રહ્યા છે. જ્યારે પણ કોઈ મિત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે ખૂબ જ જૂનો સિક્કો મળી આવે તો તેઓ નીરલ પટેલનો સંપર્ક કરી એમને સંગ્રહ માટે આપે છે, એટલે કે તેમના આ કાર્યમાં તેઓ નીરલ પટેલને પ્રોત્સાહન આપી સહયોગ કરી રહ્યા છે. ઈસવીસન 1904 થી 1918 સુધીમાં યોજાયેલા પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોએ બ્રિટિશ તરફથી વિશ્વયુદ્ધમાં જંપલાવ્યું હતું અને આ વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર સૈનિકોને બ્રિટિશ સરકાર તરફથી બહાદુરીનું મેડલ આપવામાં આવ્યું હતું. આ દુર્લભ મેડલ પણ નીરલ પટેલના સંગ્રહમાં સામેલ છે, જેને તેઓ અતિ દુર્લભ હોવાનું માની રહ્યા છે. આમ લુપ્ત થતા ચલણી સિક્કાઓને નોટ જે આવનારી પેઢીને ક્યારેય જોવા નહીં મળે એને સંગ્રહ કરી આવનાર પેઢીને જોવા મળે એવા ઉમદા હેતુથી નીરલ પટેલ નામના મૂળ વલસાડના શિક્ષક એકત્ર કરી રહ્યા છે. આ સિક્કાઓ અને તેમનો આ શોખ આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે લુપ્ત થતા જતા ચલણી સિક્કાઓ માર્કેટમાં શોધીએ ત્યારે મળતા નથી, ત્યારે નીરલ પટેલ જેવા યુવાને કરેલી આ અનોખી પહેલ આજની પેઢી તેમજ આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે. નમસ્કાર, મારું નામ નીરલ પટેલ છે ને મારું રહેવાનું વલસાડ ધમડાચી પીરુફળિયા મુકામે છે અને હું અત્યારે રહેવાનું મારું અત્યારે પાલનપુર છે. નોકરીના હિસાબે દાંતીવાડા મુકામે હું શિક્ષકની નોકરી કરું છું. હવે મને બાળપણથી સિક્કા ભેગા કરવાનો મને શોખ હતો, એટલે હું જાત જાતના સિક્કા ભેગા કર્યા કરતો મારી રીતે, અને એમાં મારા પરિવારના સદસ્યોએ મને ઘણો સપોર્ટ આપ્યો, સહકાર આપ્યો, મારા મિત્રોએ પણ મને ઘણો સાથ સહકાર આપ્યો અને એ હિસાબે હું આટલા બધા સિક્કા આજે ભેગા કરી ચૂક્યો છું, જેમાં મારી પાસે રાજાના સમયના સિક્કાઓ છે, અંગ્રેજ સમયના પણ સિક્કાઓ છે અને ભારતના જે નેતાઓ હતા, મહાન નેતાઓ, એમની છાપવાળા પણ સિક્કાઓ અત્યારે મારી જોડે હાજર છે. અને જે સિક્કાઓ છે એ સિક્કાઓમાં અમુક એવા પણ સિક્કા છે કે જે હજારો વર્ષ જૂના સિક્કા છે અને જેની અંદર આખી એક અલગ જ ભાષાની અંદર અલગ મોહરવાળા પણ સિક્કાઓ મારી જોડે છે. એની સાથે મારા પર દેશ વિદેશના સિક્કા છે, જેની અંદર અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, જાપાન છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન છે, અરબ છે, નેપાળ, ભૂતાન, એ દેશના પણ મારી જોડે સિક્કાઓ અત્યારે હાજર છે. અને જે હું મારી અદ્ભુત શોધ તરીકે જેને ઓળખું છું કે જેની અંદર મારી પાસે પ્રથમ વિશ્વયુદ્ધનો એક મેડલ છે, કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું 1914 થી 1914 થી 1918 દરમિયાન,
એ દરમિયાન જે મેડલ હતું કે જે ભારતીય સૈનિકો બ્રિટિશ તરફથી લડ્યા હતા અને જેમને બહાદુરી માટેનું એક મેડલ આપવામાં આવ્યું હતું, એ જે ચાંદીનું મેડલ પણ મારી જોડે અત્યારે ઉપસ્થિત છે ને જે મારા જીવનની હું અદ્ભુત શોધ તરીકે તેને ઓળખાવું છું. હવે આ એક મારો એક શોખ હતો કે મને જે અદ્ભુત અને આવી એક એન્ટિક વસ્તુઓ છે એ ભેગા કરવાનો મને શોખ છે, અને મને આ અંતરાત્મામાંથી આ પ્રેરણા મળી છે કે જેના આધારે મને આ સિક્કા હું ભેગા કર્યા કરું છું. અને આજે 15 વર્ષથી હું સિક્કા ભેગા કરું છું, જેમાં આજે મારી જોડે 8 થી 9 કિલો જેટલા સિક્કાઓ છે કે જે ખૂબ જ રેર અને અદ્ભુત સિક્કાઓ છે. પહેલો સિક્કો જ્યારે હું ગણો ને 15-1 વર્ષ પહેલાં પ્રથમ સિક્કો જ્યારે મને મળ્યો હતો ત્યારે એ સિક્કો એક 10 પૈસાનો સિક્કો હતો, કે જે 10 પૈસાના સિક્કા જોઈ પછી મને લાગ્યું કે ચાલો ને હવે ધીમે ધીમે આ ચલણ લુપ્ત થઈ રહ્યું છે, આ ચલણ હવે ધીમે ધીમે બંધ થઈ ગયું છે, ચાલો તો હવે ચલણ પાછું આપણે ભેગું કરીએ અને આવનારી પેઢીને એ જોવા મળે એ ઉદ્દેશથી મેં આ સિક્કા ભેગા કરવાનું ચાલુ રાખ્યું છે. આમાં મારા મમ્મી પપ્પા છે, મારી સિસ્ટર છે, તેમજ મારા ઘણા બધા મિત્રો છે અને ઘણા બધા સંબંધીઓનો પણ મારા જોડે સપોર્ટ એમનો સારો એવો મને મળ્યો છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ શકો.